સુરતના આમલીરાન નામના મોટા નેબરહુડમાં કવિ નર્મદ ચકલો નામની એક શેરીમાં આપણે અત્યારે સરસ્વતી મંદિર જે કવિ નર્મદે બનાવ્યું હતું તે ઓરિજિનલ સ્વરૂપમાં જોઈ શકીએ છીએ. આ મકાનને જે શેરીમાં આવેલું છે તેને કવિ નર્મદ શેરી કહેવાય છે અને એમાં સફેદ દિવાલવાળું મકાન જે છે તે ગણેશનું છે અને બાકી શેરીના મકાનો લાઇનબંધ આપણને દેખાય છે. આ શેરી બહુ જ સાંકડી છે, લગભગ 15-20 ફૂટ જ પહોળી છે અને એની શરૂઆતમાં જે સફેદ દિવાલ દેખાય છે તે સંસ્કૃત પાઠશાળાની છે અને કવિ નર્મદના મકાનમાં આ ચોક જેવું ફ્રન્ટમાં છે જે બીજા કોઈ મકાનમાં નથી, એટલે શેરીના લોકો આ મકાનને બંગલા તરીકે ઓળખતા હતા અને અમે બંગલામાં જઈએ છીએ જો અમારે ઘેર આવતા હોય. જ્યારે અમે આ ઘરમાં રહેતા હતા ત્યારે તે વખતે એ રીતે એને કહેવામાં આવતું હતું. હવે આ શેરીમાં આ જે આ કવિ નર્મદનું મંદિર છે અને સંસ્કૃત પાઠશાળાની સફેદ દિવાલ છે એ બેની વચ્ચે એક ગલી છે, એ ગલીમાંથી આપણે આ મકાનની પાછળના ભાગમાં જઈ શકીએ છીએ જ્યાં આગળ અત્યારે તો ઝૂંપડા આવેલા છે. એ બધા ઝૂંપડા અથવા તો ટેમ્પરરી સ્ટ્રક્ચર્સ ધીમે રહીને મ્યુનિસિપલ કોર્પોરેશન એ કાઢી નાખશે પાછળની જમીન સંસ્કૃત પાઠશાળાની પાસેથી લઈને ત્યાં આગળ પાછળ કોઈક સ્મૃતિ નર્મદની બતાવતો બાગ કે એવું કંઈક બનાવશે. અને આ કવિ નર્મદના સરસ્વતી મંદિરનું નામ સરસ્વતી મંદિર એટલા માટે છે કે એની અંદર સાહિત્યકારો અને કવિઓ ભેગા થઈને સાહિત્ય અંગે અને કવિતાઓ અંગેની ચર્ચાઓ કરતા હતા, જે પહેલે માળે થતી હતી. નીચેને માળે ખાલી હોલ જેવું જ એક જગ્યા રાખવામાં આવેલી હતી. આ પ્રમાણેનું આ વર્ણન એના સ્ટ્રક્ચર પૂરતુંનું બે માળનું મકાન હતું તે આપણે કર્યું. ત્યારબાદ આ વધારે ડિટેલમાં જોઈએ તો આ બે માળના સરસ્વતી મંદિરની બાજુમાં પેલી સફેદ ગણેશની દિવાલ દેખાય છે જે ચોક તરફ પડતી હતી અને અમે ચોકમાં જ્યારે ક્રિકેટ રમતા હતા ટેનિસ બોલથી ત્યારે આ દિવાલ પર બોલ સીધો અથડાય તો 4 રન એમ અમે ડિક્લેર કરતા હતા અને એ રીતની આ જગ્યાનું વર્ણન છે. ત્યારબાદ આ જે એન્ટ્રન્સ દેખાય છે જ્યાં કાર ઊભી છે ત્યાં આગળ એન્ટ્રન્સ છે, જે ચોકમાં તમને એન્ટ્રી આપે છે અને એ ચોકમાંથી તમે મેઇન ઘરમાં પ્રવેશી શકો છો. અને આ મકાનની પહેલા માળ સુધીની જગ્યામાં ઉપર બે તમે વાંચી શકશો, જય જય ગરવી ગુજરાત અને વચ્ચે સરસ્વતી મંદિર એમ લખેલું છે. અને બીજી બાજુએ જે આમાં દેખાતું નથી તે દીપે અરુણ પ્રભાત એમ લખેલું છે. આપણે વધારે નજીકથી જોઈએ તો આ સરસ્વતી મંદિરની જમણી બાજુએ દીપે અરુણ પ્રભાત આપણે વાંચી શકશું અને એમાં જે બધી બારીઓ છે 3 તેની ઉપર ને નીચે એક સરખી છે, 3-3 નીચે 3-3 દરવાજા છે, ઉપર 3-3 બારીઓ છે અને બારીની ઉપર જે સેમી સર્ક્યુલર આર્ચ છે એની ઉપર બધા ફ્લાવર્સ જેવી ડિઝાઇન તે વખતે સરસ્વતી મંદિર જ્યારે બંધાયેલું ત્યારે કરવામાં આવેલી અને એ જ ફરી રિસ્ટોર સારી રીતે આર્કિટેક્ટે કરી છે. એ આર્કિટેક્ટ પારસીભાઈ છે અને એ પારસીભાઈએ હેરિટેજના મકાનોના આ કામ કરે છે માટે એણે એ કામ કર્યું છે અને એ જ પ્રમાણેનું એણે આખું સ્ટાઇલ ફરીથી અહીંયા દાખલ કરી છે આ મકાન ઉપર. અને ઉપર ત્રીજે માળ કોઈ છે નહીં ને એની એ ત્રીજે માળે ત્યાં ઉપર અગાશી હતી, અત્યારે તો ત્યાં ત્રીજે માળ ઉપર એક છાપરું નાખવામાં આવ્યું છે જે આપણને દેખાતું નથી કારણ કે પેરાપેટ વોલથી એને ઢાંકી દેવામાં આવ્યું છે. હવે આ સરસ્વતી મંદિરમાં આ જે જમણી બાજુએ આ સફેદ દિવાલ દેખાય છે તેની 3 બારીઓ દેખાય, 3 પેનલવાળી બારી છે, નીચે ઉપર પણ એવી એક બારી છે. અને આ સંસ્કૃત પાઠશાળાનું મકાન છે જે પહેલાં
આટલું નજીક નતું આપણા ઘરની નજીક, એ આપણા ઘરથી લગભગ 20 ફૂટ દૂર હતું એ. અને એ લોકોએ હવે એ મકાનને આગળ વધારીને છેક સરસ્વતી મંદિરની નજીક લઈ આવ્યા છે, કારણ કે જમીન એમની પોતાની હતી. અને એ સંસ્કૃત પાઠશાળા અને આ કવિ નર્મદના સરસ્વતી મંદિરની વચ્ચે જે ગલી દેખાય છે તેમાં આ સરસ્વતી મંદિરની પાછળના ભાગમાં જઈ શકીએ છીએ. અને ત્યાં આગળ અત્યારે કાચા ઝૂંપડા આવેલા છે જે તોડીને ત્યાં આગળ મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈક જાતનો નાની ખુલ્લી જગ્યામાં કંઈક ડેવલપમેન્ટ કરવાની છે. હવે આપણે આગળ જોઈએ તો એ જ વસ્તુ આપણને વધારે ચોખ્ખી દેખાય છે. આ ગલી અને એક સહેજ છાપરું જેવું દેખાય છે તે પૂરી જગ્યા છે, લગભગ 20 ફૂટ બાય 20 ફૂટની જગ્યા છે પાછળ, અને તે આપણે જોઈ શકીએ છીએ. અને આ જે કમ્પાઉન્ડ વોલ છે એનું જે આ જાળીઓ છે તે એવી જ જાળીઓ કવિ નર્મદના વખતમાં પણ હતી. અને એના ઉપર જે આ સર્ક્યુલર બાંધકામ કર્યું છે તે પણ એવી જ જાતનું થાંભલાની વચ્ચે એવું સર્ક્યુલર બાંધકામ પણ એના ઉપર હતું, જે પેલા આર્કિટેક્ટ ભાઈએ ફરીથી કર્યું છે, જે પારસી હતા પણ પારસી હતાની છે. અને એ ભાઈ હજુ પણ ત્યાં પ્રેક્ટિસ આ હેરિટેજ મકાનોની બાંધકામ ફરીથી કરવા માટેની બધી પ્રેક્ટિસ એની કરે છે આર્કિટેક્ટ તરીકે. એના પછીનું આ જે દેખાવ છે તેમાં હવે આપણે બરાબર રીતે સાઈડની પણ 3 બારીઓ જોઈ શકીએ છીએ. અને એમાં પણ આવી રીતે ફ્લાવરી ડિઝાઇન કરેલી હતી સેમી સર્ક્યુલર, અને આપણે જોઈ શકીએ છીએ. અને હવે તો લખેલું બરાબર વાંચી શકીએ છીએ, જય જય ગરવી ગુજરાત દીપે અરુણ પ્રભાત, જે કવિતા કવિ નર્મદની લખેલી છે અને જે બહુ જ પ્રખ્યાત થઈ ગયેલી જગ્યા હતી. અને સરસ્વતી મંદિર વચ્ચે લખેલું દેખાય છે તે સરસ્વતી મંદિર એટલે સરસ્વતીની ત્યાં આરાધના થતી હતી. બધા જે લેખકો અને કવિઓ અને નર્મદ પોતે સરસ્વતીની આરાધના કરવા માટે આ મંદિર વાપરતા હતા, એ રહેવા માટે વાપરતા નહોતા. અને એ રહેવા માટેની જગ્યા એને આ સરસ્વતી મંદિરની સામેના મકાનમાં હતી. હવે આ એ જ સરસ્વતી મંદિર જે દેખાય છે આપણને એમાં પાછળના ઝૂંપડા જરાક વધારે સારી રીતે દેખાય છે. અને એમાં આ મેઇન ગેટ જે છે તે ડાબી બાજુએ છે, જેમાં એ ગેટના આર્ચની પાછળ જે જાળી છે એની આગળ ગણપતિની મૂર્તિ મેં મુકાવેલી હતી પેલા આર્કિટેક્ટ ભાઈ પાસેથી, તે આપણે હવે પછી ફોટોગ્રાફમાં બરાબર જોઈ શકીશું. અને અત્યારે અહીંયા તો આ પાલખ દેખાય છે તે તો નીકળી જશે, પછી એનો શો વધારે સારો થઈ જશે. એના પછી આ જે જાળી છે તેની આ ચોખ્ખાઈ બરાબર સારી રીતે જાળી બતાવે છે કમ્પાઉન્ડ વોલની, અને બાજુમાં એનો મેઇન ગેટ આપણા એમાં પડે છે તે બતાવે છે. અને એ ની વચ્ચે અત્યારે આ બે જાળી તો છે જ, અહીંયા પેલું ગણપતિ પણ મૂકેલી છે પેલી મેઇન એન્ટ્રન્સની ઉપરની ગોળાકાર જગ્યામાં, અને આ સરસ્વતી મંદિર બહુ જ સરસ રીતે વાંચી શકાય છે. હવે આ એ જ મકાન આ બે માળ બીજો માળ દેખાય છે આપણને, એની ઉપર પેરાપિટ વોલ છે અને એના ઉપર છાપરું છે જે આપણા દેખવામાં આવતું નથી. અને એ ફ્લાવર્સની ડિઝાઇન જે છે બારીની ગોળાકાર જગ્યામાં તે વધારે સારી રીતે દેખાય છે. હવે આ ચોક છે ફ્રન્ટ સરસ્વતી મંદિરની સામે આવેલો ચોક છે, અને મેઇન એન્ટ્રન્સ આ મકાનની અંદરથી લીધેલો ફોટોગ્રાફ છે, એટલે જે મેઇન ગેટ દેખાય છે આ ચોકમાં આવવાનો તે હવે પૂરેપૂરો દેખાય છે. અને ગેટની ઉપર એક સર્ક્યુલર ફોકસ મારતું લાઇટ દેખાય છે જે રાત્રે સળગાવવાથી આ સરસ્વતી મંદિર ઉપર ખૂબ જ સરસ રીતે લાઇટ દ્રશ્યમાન થાય છે અને મંદિરની શોભા વધારે છે. અને અંદર દાખલ થયેલા વ્યક્તિઓને આપણે એવી વિનંતી કરી છે જે પાછળ હવે પછીમાં કદાચ આવશે, અથવા તો આ દરવાજો એન્ટ્રન્સ ડોર છે એમાં વચ્ચે આ દેખાય છે લાલ અક્ષરે લખેલું, તે અહીં ચંપલ જોડા ઉતારીને પછી મંદિર સરસ્વતી મંદિરમાં પ્રવેશ કર લખેલું છે એ દરવાજાની ઉપર ઇન્સ્ટ્રક્શન્સમાં, એટલે લોકોએ દરવાજાની બહાર ચંપલો કાઢેલા છે. હવે પછી પેરેગ્રાફમાં જોઈએ
તો આ સરસ્વતી મંદિરના ચોકની સામેની બાજુના બે મકાનો દેખાય છે આપણને. એ બંને મકાનમાંથી આ જે લાલ અને સફેદ ટાઇલ્સવાળું મકાન છે તે અમારે ત્યાં નરસિંહ ત્રિવેદી કરીને એક ભાઈ જે રસોઈ કરતા હતા એમણે આ મકાન આખું આ ટાઇલ્સવાળું ખરીદી લીધું છે અને એની અંદર એ અત્યારે પણ રહે છે. અને જમ ડાબી બાજુએ જે ગ્રીન ટાઇલ્સ અને સફેદ ટાઇલ્સવાળું મકાન છે તે મારા માસીનું હતું અને એમાં શ્રીગુણલાલ એ એમના મકાનના માલિક હતા, શ્રીગુણલાલ દિવાન. અને મારા માસી જે હતા માલવિકા માસી તે તેમનો એક દીકરો જે એમનું નામ હતું હેમેન્દ્રભાઈ દિવાન અને તેમની એક એજન્સી હતી ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની ચોક બજાર ચોક બજારના જે સ્ટેશન જતો રસ્તો છે તે રસ્તા ઉપર લગભગ ચૌટા બજાર પાસે એમની એજન્સીની દુકાન હતી અને એમના વાઇફ જેમનું નામ મંદારિકાબેન દિવાન છે તે હજુ પણ જીવે છે અને આ મકાનમાં જ નીચેના રૂમમાં એમનો વખત વિતાવે છે. અને તે રૂમમાં આ જે એમ ઉપરનો છે આ મકાનનો તે હવે આપણે જોઈ શકીએ છીએ જેમાં ત્રણ બારીઓ દેખાય છે અને એમાં અત્યારે એમણે પોતાના કોઈક સંબંધી વ્યક્તિ અને એમના વાઇફને રાખ્યા છે કારણ કે એમની ઉંમર 90 વર્ષની થઈ ગઈ છે, એમને અત્યારે દેખાતું પણ નથી એટલે એમની સંભાળ રાખવા માટે એ બે જણા ઉપર રહે છે. અને આ બંને મકાન આ ગ્રીન ટાઇલ્સ અને લાલ ટાઇલ્સવાળું આખું મકાન એમાં કવિ નર્મદનું કુટુંબ રહેતું હતું અને કવિ નર્મદ સામે સરસ્વતી મંદિરમાં એમના કામકાજમાં વ્યસ્ત થઈ જતા હતા. અને આ કુટુંબીજનોનું જે આ મકાન છે તે મકાનની અંદર જ કવિ નર્મદનો જન્મ થયો હતો અને તેઓ ત્યાં આગળ બાળપણ એમણે વિતાવ્યું હતું. પછી આ સરસ્વતી મંદિરવાળું જે મકાન બનાવ્યું તે એમણે 400 કે 500 સ્ક્વેર ફૂટની જગ્યા લીધી કારણ કે એ વખતે એ જગ્યા ખુલ્લી હતી. ત્યાં આમલીરાન જે અત્યારે કહેવાય છે તે આમલીઓનું વન ત્યાં હતું અને એમાં જગ્યા ખુલ્લી હતી એટલે કવિ નર્મદના પિતાજીએ ખરીદેલી અને એ જગ્યામાં આ સરસ્વતી મંદિર કોઈએ એમને ભેટમાં બનાવી આપેલું કે જેથી કરીને પોતાની એક્ટિવિટીઝ ચાલુ છે. એના પછી આ સામેના બે મકાન લાલ ટાઇલ્સ અને ગ્રીન ટાઇલ્સવાળા બે નીચેના ભાગ બતાવતા મકાનો બે જેમાં એમનો જન્મ થયો હતો એની બાજુનું મકાન જે છે તે શિરીષ જાની કરીને એક ભાઈ નહોતા, ત્રણ ભાઈઓ હતા, સરસ્વત શિરીષ જાની અને જ્યોતિષ જાની અને એક બીજા એક એમના મોટા ભાઈ હતા. એ ત્રણેય એમાં રહેતા હતા, એમની ત્રણેય બહેનો એમાં રહેતી હતી અને એની બાજુનું જે મકાન છે તે આપણા જ્યોતિન્દ્ર દવે જે હાસ્ય લેખક હતા તેમનું છે. એટલે આ જે આપણને એસીનું પહેલા માળે મશીન દેખાય છે એની બાજુમાં ભૂરા રંગના ચાર પેનલ્સ દેખાય છે અને એની એ મકાનની બાજુનું જે મકાન છે જેમાં પેલા ઝાડ જેવું દેખાય છે એ એક બે ને ત્રણ માળનું મકાન એ પેલા શ્રી જ્યોતિન્દ્રભાઈ દવેનું હતું. એ ત્યાં રહેતા હતા, મેં એમને ત્યાં રહેતા જોયા છે અને ધોતિયું પહેરીને ત્યાંથી નીકળીને અંબાજીના મંદિર આ શેરીમાં ચાલીને અંબાજીના મંદિર જતા ને પાછા આવતા પણ મેં એમને જોયા છે. અને એ શ્રી જ્યોતિન્દ્રભાઈ દવેના મકાનની અંદર અત્યારે કોઈ રહેતું નથી અને એ મકાન ખાલી જ અત્યારે પડેલું છે. પછી હવે જોઈએ તો આ બે મકાન જે લાલ ટાઇલ્સવાળું છે અને લીલા ટાઇલ્સવાળું છે એમાં લાલ ટાઇલ્સની બાજુવાળું મકાન જે છે તે પેલા એક બ્રાહ્મણ હતા કે જે ત્યાં આગળ રહેતા હતા અને એ મકાનની અંદર અત્યારે એમના દીકરા રહે છે અને મકાન જરાક વધારે સ્ટાઇલિશ અને જરા વધારે રંગરોગાનવાળું એમણે કરી નાખ્યું છે. આપણે પાછળથી જોઈ શકીશું. એ ચા એ બ્રાહ્મણભાઈનું મકાન
અને આ કવિ નર્મદના બે મકાનનું ભેગું થયેલું એક મોટું મકાન હતું તે, અને એના પછી પેલા જાનીભાઈનું મકાન અને બાજુમાં જ્યોતિન્દ્ર દવેનું, એમ ચારે ચાર મકાન આપણને જોઈએ છે. એના પછી આપણે અમે જ્યારે ગયા આ બધા ફોટા લીધા અને આ જેની વિડીયો શ્રી અભિજીતભાઈ પંડ્યાએ બનાવી છે અત્યારે, અને ખૂબ જ મહેનત 4 કે 5 કલાકની કરી છે એમણે આ બધા પાછળ, અને કારણ કે કયો ફોટો શેના પછી ગોઠવવો અને શું કરવું એની એમને ખૂબ મથાવણ કરીને આ બધું બનાવ્યું છે. અને એ મકાનમાં જ્યારે હું પોતે દીપક પંડ્યા, સ્મિતા પંડ્યા મારા વાઇફ અને બેલા ગયા, ત્યારે બેલાએ અમારા બધાના ફોટા જ લીધા કર્યા છે, અને મકાનના અને દરેક ફોટા શ્રી બેલાબેન પંડ્યાએ લીધેલા છે, જે મારી સૌથી નાની દીકરી છે. અને આ જે ઉભેલા આગળ ભાઈ છે તે નરસિંહભાઈ ત્રિવેદી, જે નાના હતા સંસ્કૃત પાઠશાળામાં ભણવા આવતા હતા ત્યારથી મારા ભાઈ એટલે મારા પિતા ગજેન્દ્રશંકર લાલશંકર પંડ્યાએ એમને ઘરમાં રાખેલા રસોઈ કરવા માટે, અને એમણે જ પેલું લીલા ટાઇલ્સ લાલ ટાઇલ્સવાળું મકાન એમણે પોતે ખરીદી લીધું છે. કારણ કે ખૂબ જ મહેનતુ હતા, એમણે રાત દિવસ રિકવરી અને પાછી મારી ઓફિસમાં એ નોકરી પણ કરતા હતા, એટલે એણે મહેનત કરીને એ મકાન ખરીદી પૈસા ભેગા કરીને એ ખરીદી લીધું. હવે આ મેઇન ડોરની સામે આ લખેલું છે કે સરસ્વતી મંદિરની અંદર દાખલ થતાં પહેલાં બૂટ ચંપલ પણ બહાર કાઢીને જવું, એમ મોટી લાલ તકતી દેખાશે તમને. આ સ્કૂટરથી અડધી ઢંકાઈ ગયેલી છે. અને ત્યાંથી ચોકમાંથી આગળ જઈએ એટલે મંદિરનું મેઇન આવે ડોર આવે, અને એ મંદિર આ મંદિરમાં પ્રવેશતા મેઇન દરવાજામાંથી આપણે ચંપલો કાઢી લીધા છે. એ અમારા ચંપલો છે, અમે જે ત્યાં વિઝિટ માટે ગયા હતા ત્યાં. અને આ અંદર દાખલ થવાના આર્ચ ઉપર આ ગણપતિ દેખાય છે, તે ગણપતિ અને એની ઉપર એ સર્ક્યુલર જગ્યામાં એ સર્ક્યુલર જગ્યામાં આવી જાળી નહોતી નર્મદના વખતમાં, એ એક ફ્લેટ જગ્યા હતી ટાઇલ્સ નાખેલી, અને એમાં બે બાજુએ પ્રેમ શૌર્ય એમ લખેલું હતું. અને તે પ્રેમ શૌર્ય અત્યારે ત્યાં દેખાતું નથી, કારણ કે ત્યાં જાળી આર્કિટેક્ટે મૂકી દીધી છે. અને એ પ્રેમ શૌર્ય એટલા માટે કે કવિ નર્મદના પ્રિય શબ્દ હતા, જેમ ગાંધીજીના અમુક પ્રિય શબ્દ હતા તેવી જ રીતે કવિ નર્મદના પ્રિય શબ્દ હતા પ્રેમ અને શૌર્ય. કારણ કે એમણે દાંડીઓ નામની એક ચોપાનિયું બહાર પાડવા માંડેલું, એમાં લેખો ઉપરાંત અંગ્રેજ પણ કોઈ કંઈક અંશે એમણે અવાજ ઉઠાવેલો. હવે આ અંદર દાખલ આપણે થઈ ગયા પછી આપણે જોઈ શકીએ છીએ કે આ જે ચોક હતો આગળનો તે આખો ખુલ્લો થઈ ગયો છે, અને નર્મદના વખતમાં એ જ મુજબનો ચોક હતો. એના પછી આ ચોકની જ વધારે ડિટેલ જગ્યા બતાવેલી છે, અને એ મુજબ અત્યારે એ રિસ્ટોર થઈ જ ગયું છે. એના પછી એ આ પણ ચોકની જગ્યા છે, અને પેલી લાલ તકતી દેખાય છે બૂટ ચંપલ કાઢીને મંદિરમાં જઉં એને, બહાર શેરીનો એક ભાગ દેખાય છે જે ફક્ત 15 થી 20 ફૂટ એ શેરી છે આ, અને એમાં એ બધું દેખાય છે. અને સામેનું મકાન જે આપણને દેખાતું નહોતું પેલા બ્રાહ્મણભાઈનું, તે લાંબુ હતું. આ બે મકાન દેખાય તેનું એક જ મકાન હતું, પણ હવે બે ભાઈઓએ એમાં ભાગ પાડી દીધા છે, અને આ બે ટુવાલો સુકાય છે, અને એક બાજુ ખાલી બેલુસ્ટર્સ દેખાય છે એના વરંડાના, એટલે એ મકાન એ છે. હવે આ આપણે સરસ્વતી મંદિરના મેઇન દરવાજામાં દાખલ થયા, બે બાજુએ બે તકતીઓ છે, અને એમાં બધી વિગતો આપેલી છે કે કવિ નર્મદે કયા કયા પુસ્તકો લખ્યા અને કઈ જાતનું એમનું રહેવાની જગ્યા હતી અને શું હતું વગેરે. અને આ મેઇન ડોર જે છે તેની ઉપર જે આર્ચ હતો આગલી સ્લાઇડમાં આપણે જોયો, તો એ આર્ચમાં રંગબેરંગી કાચ જડેલા હતા, એટલે એ કાચ એમણે જડેલા છે જે અત્યારે દેખાય છે. આમાં બે બ્લુ ને એક ગ્રીન દેખાય છે, પેલા વ્હાઇટ દેખાય છે તે પણ આછા રંગના કાચ જ છે. અને મેઇન ડોરમાંથી તમે અંદર દાખલ થાવ અને અંદર આવીને જુઓ તો એ રંગીન કાચો દેખાય છે આપણને.
હવે એ મેઇન ડોરની સામે આ બરાબર એક નાની બારી હતી અને હજુ પણ રાખેલી જ છે ત્યાં આગળ, અને એ બારીની બહાર પેલા કાચા ઝૂંપડાઓ આવેલા છે કે જે અત્યારે આ બારી બંધ કરવાને લીધે એ ઝૂંપડાઓ દેખાતા નથી, પણ એ ઝૂંપડાઓ કાઢીને ત્યાં આગળ કોઈક ખુલ્લી જગ્યા કરવાની છે અને આ નર્મદની સ્મૃતિ માટે જ એને વાપરવાની છે. એનું શું પ્લાનિંગ છે તે હજુ બહુ સમજાય, પણ એની સાથે સાથે આ નાના નાના 3 થી 3.5 ફૂટ ઊંચા જે બધા પિલર્સ જે બનાવ્યા છે એના ઉપર નર્મદના જમાના નર્મદની આખા કુટુંબની વિગતો લખેલી છે, અને તેમાં કુટુંબ વિશે છે વિગતો, અને એની અંદર એમ લખાવેલું છે કે તેઓના જે પિતાજી માતાજી એમના કુટુંબીજનો એમના દીકરા અને એમના 3 પત્નીઓ એ વિશેની માહિતી એમના નામ આપ્યા છે. ત્રીજી પત્ની એમની હતી તે પેલી 2 પત્નીઓ આગળની ગુજરી ગયા બાદ એમની 3જી પત્ની હતી તે વિધવાબાઈ હતી, અને વિધવાબાઈ જોડે એમણે લગ્ન કર્યા હતા. કારણ કે તે જમાનામાં એટલું બધું જૂના વખતના વિચારોવાળા લોકો હતા કે એમાં વિધવા વિવાહ તો થઈ જ ન શકે એમ એ લોકો માનતા હતા, અને કવિ નર્મદે એ લડણને તોડવા માટે વિધવા વિવાહ જ કોઈ બેન જોડે કર્યા, એ વિધવા હતી બેન, અને એથી એને જ્ઞાતની બહાર મૂકી દેવામાં આવેલા નાગરી નાગર મંડળની નાગર બ્રાહ્મણ વડનગરા નાગર બ્રાહ્મણની જ્ઞાતમાંથી એ બહાર કરાવી દેવા એમને કરાવી દેવામાં આવ્યા હતા, અને એમને જ્ઞાત બહાર મૂકીને પછી એમના છોકરાના લગ્ન પણ એમને થવા દીધા નહોતા જ્ઞાતિજનોએ, અને એમના દીકરા પણ કુટુંબ વગરના જ રહ્યા, અને એ ગુજરી ગયા ત્યારે એમને લેવા માટે કોઈ જ્ઞાતનમ વ્યક્તિ આવ્યું પણ નહીં, અને પછી મહામુશ્કેલીએ કોઈક 2-4 જણા નાગર બ્રાહ્મણો તૈયાર થયા અને એમના શરીરને અગ્નિદાહ દીધો એવી વાત. હવે એ જે થાંભલાઓ છે એના ઉપર એમણે જે બધી તકતીઓ મૂકેલી છે એ મ્યુનિસિપલ કોર્પોરેશનને મૂકેલી છે, અને એમાં સૌથી ઉપર પહેલી લાઇનમાં પ્રેમ શૌર્ય શબ્દ એમણે લખેલા છે, કારણ કે એ પ્રેમ અને શૌર્ય એ કવિ નર્મદના ખાસ માનીતા શબ્દો હતા. અને તે તકતીઓમાં ચારે બાજુ આપણે તકતીઓ જોઈશું, એમાં એમના કુટુંબ વિશેની માહિતી છે, એમના પુસ્તકો વિશેની માહિતી છે, અને એમના આધ્યાત્મિક જે લખાણો હતા એના વિશેની માહિતીઓ એમાં આપી છે. આમ પુસ્તકોની અને કુટુંબ વિશેની માહિતીઓ નીચેના રૂમમાં દાખલ થતાં જ જોવા મળે તેમ છે, અને એ બધી વિગતો અહીંયા આપણે આ તકતીઓ ઉપર જોઈ શકીએ છીએ. બંને દિવાલો પર મૂકેલી છે લોકોએ તકતીઓ મ્યુનિસિપલ કોર્પોરેશને, અને સામે જે દેખાય છે તે કવિ નર્મદનું 3.5 ફૂટ ઊંચા પિલર પર મૂકેલું બસ્ટ છે, અને એ આ ડાબી બાજુ જે દેખાય છે તે મેઇન ડોર છે આપણે અંદર દાખલ થયા જ્યાંથી તે જગ્યા સરસ્વતી મંદિરમાં દાખલ થયા તે જગ્યા, અને આ બસ્ટની ઉપર જે એમણે લાઇટિંગ 2 મૂક્યા છે તે પણ આના આ હોલની અંદર સારો એવો પ્રકાશ આપે છે, અને સારી વ્યવસ્થા મ્યુનિસિપલ કોર્પોરેશનની છે. હવે આ હાંડી કાચની છે એમાં લાઇટ મૂકેલા છે કે જેથી કરીને ટ્રેડિશનલ જે લાઇટિંગ એરેન્જમેન્ટ દેખાય તેવી વ્યવસ્થા કરી છે, જોકે કવિ નર્મદના વખતમાં કદાચ લાઇટિંગ આટલું હતું પણ નહીં, અને હાંડીમાં એમને મીણબત્તી કે એવું જ કંઈક સળગાવતા હશે એવું આપીએ છીએ. અને એ જે જમણી બાજુના દિવાલ પર જે આ જાળી જાળી જેવું દેખાય છે તે જાળી જ્યારે અમે એ ઘરમાં રહેતા હતા ત્યારે જાળીની બહાર એક ઝૂંપડાઓનો એક મકાનનો એક રૂમ આવી જતો હતો, એટલે એમાંથી કોઈ જો બોલે એ ઝૂંપડામાંથી તો અમને આ બારીમાંથી સંભળાતું હતું, અને અમે બોલીએ તે પણ એ લોકોને સંભળાતું હશે, અને એ જગ્યાએ રસોડું હતું અમારું જૂનું રસોડું એ જગ્યાએ હતું, અને જ્યાં આ કવિ નર્મદનું છે 2 તકતીઓ મૂકેલી છે ત્યાં આગળ, અને એના ઉપરાંત
એ જે જાળી છે એની ઉપર આ ડટ્ટા જેવું દેખાય છે, એક બહાર નીકળેલું, એક બે બાજુ છે, બીજી સામેની દિવાલ પર પણ એ દેખાશે. તો એ ડટ્ટા ઉપરથી મોટે ભાગે આવા હાંડીઓ લટકાવવામાં આવતી હતી, આવતી હશે, કે જે નીચે ઊંચી થાય ને એમાં લાઇટો છકાય એવી વ્યવસ્થા હોવી જોઈએ એવું અમે માનીએ છીએ. નીચેના રૂમમાં ચારે બાજુ આવા ડટ્ટા દેખાશે કે જેના ઉપર કંઈક કરી શકાય, કારણ કે એ વખતે ખીલીઓ કદાચ નહીં વપરાતી હોય. હવે એ વખતે અમે દાખલ થઈને આ નીચેના રૂમમાં આ જે તકતીઓ મૂકેલી છે એમના કુટુંબ વિશે જાણ આપતી, એમના પુસ્તકો વિશે જાણ આપતી, એમના સાહિત્ય વિશે જાણ આપતી, તે તકતીઓ અમે ત્યાં, હું, નરસિંહભાઈ, સ્મિતા અને પેલા એક કોન્ટ્રાક્ટરના વ્યક્તિ હતા જે આ પાલક બાંધેલી તેનું ધ્યાન રાખનારા વ્યક્તિ એમ જોઈ રહ્યા છીએ. અને આ ફોટાની સામે જે આ મેઇન ડોર ખુલ્લું છે પણ એની બાજુમાં જે દરવાજો છે તે દરવાજામાંથી પણ બહાર જવાય છે, અને આ જ પ્રમાણેનો મેઇન ડોરના જેવો જ એ દરવાજો છે, સેજ સાંકડો છે પણ એમાંથી પણ બહાર ચોક થઈ શકાય છે. આવા ત્રણ દરવાજા ફ્રન્ટ દિવાલમાં મૂકેલા છે, આપણે બે દરવાજા એમાંથી જોઈ શકીએ. હવે આ એ તકતીઓનું નિરીક્ષણ કરી રહ્યા છીએ અમે, અને એના આગળ વધીએ તો એ જ વ્યક્તિઓ હજી પણ નિરીક્ષણ ચાલુ જ છે અમારું, અને અમે કરી રહ્યા છીએ. આખું હમણાં ટેમ્પરરી ત્યાં રાખી છે, કોઈને બેસવાને માટે જરૂર પડે તો તેને માટે. હવે આ પણ આ દિવાલની ઉપર લાઇટિંગનો જે બીજી વ્યવસ્થા હતી તે ચાલુ કરીને અમે લાઇટિંગ આ પર જ વધારે નાખ્યું છે, અને એ ફોટોગ્રાફ લેવાનો પ્રયત્ન કરેલો છે. આ બસ્ટનું ક્લોઝઅપ આવ્યું કવિ નર્મદના, અને આ બસ્ટ જે છે તે પેલા બ્રોન્ઝ બનાવેલું હોય એવું મને ને અભિજીતભાઈ બંનેને એવું લાગે છે, અને તેથી એનો આ ક્લોઝઅપ છે તે અત્યંત સરસ રીતે કોર્પોરેશને બનાવીને ત્યાં મૂક્યો છે. હવે આ તકતીઓ જ હજી તો મારી પ્રવૃત્તિ ચાલુ છે. હવે એક કવિ નર્મદનું જે બસ્ટ હતું એની સામેની દિવાલ છે કે જેના ઉપર જૂના વખતમાં દાદર હતો. જ્યારે આ રિનોવેશન શરૂ થયું ત્યારે ત્યાં એ જગ્યાએ કોઈ દાદર હતો જ નહીં, ને જે હતો અમે જે વાપરતા હતા દાદર તે લોકોએ કાઢી નાખ્યો હતો. હવે કોર્પોરેશને એમ બી બાજુ તમારી જે વિંગ આગળની કાઢી નાખી છે ચોકની અંદર હતી તે, તો તેમાં એક દાદર છે તો ત્યાંથી જ ઉપર જવાનું રાખો ને આ બંધ કરી દેવાનું એમ કરીને એ લોકોએ કાઢી નાખ્યો હતો દાદર. પણ એ લોકોને એ ખબર નહોતી કે કવિ નર્મદના વખતનો આ દાદર કેટલો સુંદર હતો. આ દાદરની એટલી બધી સુંદરતા નથી જેટલી પેલા દાદરની હતી, કારણ કે એમાં બધા રાઇઝર્સ બહુ જ ઓછા હતા અને એનો ઢોળાવ પણ કંઈક વધારે હતો. અને આ દાદર ઉપર જાય નીચે, આ દાદરની સામે એક આ જે દિવાલ છે બહાર આવેલી છે ને આ અડધું બારણું ખુલ્લું છે, તો એ બારણાની બાજુમાં એટલે આ મેઇન ડોરની બાજુમાં એક ત્રીજો દરવાજો પણ હતો અને હજુ છે, અને એ દરવાજાની સામે આ દાદર અત્યારે આવેલો છે જેના ઉપરથી ચડીને આપણે ઉપર જઈ શકીએ. એટલે ત્રણે ત્રણ દરવાજા ખોલી નાખો તો ઘણું જ સુંદર બધું થઈ શકે. અને એ દરવાજાની એ દાદરની પાછળ એક બાથરૂમ એ લોકોએ બનાવ્યો છે અત્યારે, કે જે જગ્યાએ ઓરિજિનલ બાથરૂમ હતો જ, પણ એ બાથરૂમમાં એક દાદરની નીચે એક ટાંકું હતું. ટાંકું એટલે વરસાદનું પાણી જે છાપરા પર પડે તે એમાં પાઇપ વાટે નીચે આવીને એકઠું થાય, સ્ટોર થાય, અને બીજો કૂવો હતો. આ ટાંકાનું પાણી એના કાઢવા માટે એના ઉપર એક લાકડાની મોટી ગરગડી હતી બંને પર, કૂવા પર ને ટાંકા પર, અને ગરગડીમાંથી દોરડાથી પાણી ખેંચીને મેં પોતે ખેંચીને એ ટાંકાનું પાણી મેં પીધું છે. કારણ કે સુરતમાં એ જમાનામાં પુષ્કળ પાણીની તંગી હતી, શેરીમાં ખાડા ખોદીને એમાં પાણીના જે લાઇન જતી હોય એમાં ટેપ કરીને અમે પાણી બધું ભેગું કરીને ઘરમાં લઈ જતા હતા, એટલે તંગીને પહોંચી વળવા માટે આ ટાંકાનું પાણી અમે વાપરતા હતા. અને ત્યાર પછી આ જે દાદર છે તે આપણને દેખાય છે અત્યારે, એમાં
ઉપર ચડીને નીચે જે જાળી જાળી વાળું બારણું દેખાય છે તેમાં અત્યારે બાથરૂમ છે, અને એ એમાં ઉપર જઈને આ બારી જે દેખાય છે તે બારી જે ઓરિજિનલ જગ્યા હતી તે જ જગ્યાએ છે, અને બાકીની ફ્લાઇટ આ એ જ બારી છે, અને બાકીની ફ્લાઇટ ઉપર પૂરી થાય છે, ઉપર છે અત્યારે, અને એ ફ્લાઇટની ઉપર આપણે આવીએ એટલે આ અમે પહોંચી ગયા ત્યાં ઉપર. અને એમાં આ જ્યાં આગળ સ્મિતાબેન ઊભા છે ત્યાંથી નીચે જવાનો દાદરનો ભાગ આવેલો છે, નીચે જવાની સીડી એની નીચે આવેલી છે. હવે આ ઊભા છે ત્યાંથી મેં હાથ કરીને હું એ બતાવી રહ્યો છું કે આ જે વચ્ચેની નાની બારી છે ની દિવાલ છે, આખી દિવાલ સાઈડની છે, અને એમાંથી જે આ મોટી બારી છે અને એની પાછળ જે રેલિંગ દેખાય છે ત્યાં આગળ લાકડાની દિવાલ હતી, અને એ દિવાલ અને આ જમણી બાજુએ જે બારી દેખાતી નથી પણ બારી છે તે એક ઓરડી હતી કે જેમાં એક નાનો બાથરૂમ હતો. એ બાથરૂમની બાજુમાં એ બાથરૂમની અંદર અને આ નાની બારી જે છે ને જે હું હાથ બતાવી રહ્યો છું તે આ માળથી ત્રીજે માળ જવાની સીડી હતી ત્યાં આગળ, અને એમાં હાફ લેન્ડિંગ પર આ નાની બારી મુકાયેલી હતી, અને મોટી બારી તો પેલા એમાં મુકાયેલી હતી, પેલા બાથરૂમમાં જતી રહી હતી, અને આ નાની બારી મુકાયેલી છે ત્યાંથી બાકીની ફ્લાઇટ ઉપર જતી હતી, અને એ એ બારીની બહાર એટલે આ દિવાલની બહાર પાઠશાળાનું, સંસ્કૃત પાઠશાળાનું મકાન હતું, જે અત્યારે ઘરથી ઘરની દિવાલ સરસ્વતી દિવાલની સરસ્વતી મંદિરની દિવાલની લગભગ 10 ફૂટના જ અંતરે અત્યારે એ દિવાલ આવેલી છે સંસ્કૃત પાઠશાળાની, જે તે વખતે જ્યારે અમે રહેતા હતા એ ઘરમાં ત્યારે લગભગ 20 ફૂટ કે 25 ફૂટ દૂર હતી એ સંસ્કૃત પાઠશાળાની દિવાલ, પણ એમણે હવે એ મકાનને મોટું કરી દીધું છે, અને એમાં દિવસના ટાઈમમાં વહેલી સવારે સંસ્કૃત પાઠશાળા ચાલે છે, માં બ્રાહ્મણોને ના છોકરાઓને વિદ્યા દાન થાય છે, અને દિવસના ટાઈમમાં ત્યાં આગળ પ્રાથમિક શાળા ચાલે છે. આ રીતની અત્યારે ત્યાં આગળ એ સંસ્કૃત પાઠશાળાની એ મકાનમાં વ્યવસ્થા છે. હવે આ જે બે બારીઓ છે અને આ સ્મિતાબેન ઊભા છે તે ત્રીજી બારી છે જે બંધ છે. હવે આ ત્રણેય બારીઓની બહાર ત્યાં ઉપર પણ આવા 3-3.5-3-3 ફૂટ ઊંચા થાંભલા ઉપર એમણે તકતીઓ બધી કરવી, નર્મદની માહિતી આપતી બધી મૂકેલી છે, અને ઇવન ત્યાં આગળ આજે હું વાંચી રહ્યો છું અત્યારે ત્યાં દાંડિયાના મુખપત્રની એક 8 પાનાની એમની તે વખતની આ લખાણની જે આવૃત્તિ હતી તે અહીંયા મૂકેલી છે, અને એના ઉપર બાજુના પહેલા પાના ઉપર દાંડિયો એમ લખેલું છે, અને એ જ્યારે પ્રસિદ્ધ થયેલું તે હતું ઈસવીસન 1 સપ્ટેમ્બર 1814 એટલે 1 સપ્ટેમ્બર 1814 એમાં આ પહેલો એમનો અંક પ્રસિદ્ધ થયો હતો, અને એની તારીખ પણ આપણે વાંચી શકીએ છીએ, અને અંક પહેલો એમ પણ લખેલું જોઈ શકીએ છીએ, અને એમાં એમણે પોતાનું આખું આ મુખપત્રનું લખાણ 8 પાનામાં રજૂ કર્યું છે. આ પાનું બીજું છે, પછી આ ત્રીજું પાનું છે, પછી આ ચોથું પાનું છે, એ 4 પાનાની નીચે બીજા 4 પાના છે, તે પણ આપણે વાંચી શકીએ એવી હાલતમાં છે, પણ એ વખતનું પ્રિન્ટિંગ કેવું હતું તે આપણે જોઈ શકીએ છીએ. 1814 સાલનું પ્રિન્ટિંગ છે આ, અને એ એમની જે અચ્છા એટલે 8 પાના જે છે તે આપણે 4 પાના જોયા, 4 બીજા છે, એમ 8 પાના હતા એની અંદર, અને એ આપણે વાંચી શકીએ છીએ. જો જરૂર જણાય તો તમે એને ફોકસમાં મૂકીને વાંચી પણ શકશો. આ જે નાની દિવાલ છે ઉપરના માળે જેમાં નીચે પેલું કવિ નર્મદનું બસ્ટ હતું, ને ઉપરના માળે એવા જ 3.5 ફૂટની ઊંચાઈ પર 2 ફોટા એમને મૂકેલા છે, જે બહુ જ પ્રખ્યાત ફોટાઓ છે કવિ નર્મદના. કોઈને પણ કે કોઈ પણ જગાએ તમે જુઓ તો આ માથે આંગળી રાખેલો ને
લાલ પગડી પહેરેલો જે ફોટો છે તે કવિ નર્મદ નહીં ખાસ છબી છે, જેમાં એ એમ કહેવા માંગે છે કે તમે હંમેશા વિચારો અને લખો, તમે લખાણ કરે જ જાઓ અને સાહિત્યની સેવા કરતા જ જાઓ. જ્યારે આ એમને ડાબી બાજુના ફોટોગ્રાફમાં કલમને ખોળે એમ લખેલું છે અને એમાં એ પોતે જ ચોપડીનું અત્યારે ક્યાં તો એ પોતે ધ્યાન અધ્યયન કરી રહ્યા છે અથવા તો એ કંઈક લખવાનો વિચાર કરી રહ્યા છે. અને એમના માથાના વાળ જુઓ, લાંબા ચોટલી જેવા છે. અને નીચે એમણે લખેલું છે પ્રેમ અને શૌર્ય. એ એમણે નથી લખ્યું, પણ આ જે ફોટોગ્રાફ પ્રસિદ્ધ થયો તેના પર એક છાપેલું છે પ્રેમ અને શૌર્ય, જે એમના પ્રિય બે શબ્દો હતા. હવે એના પછી આપણે જોયું તો એ જ બે ફોટાના દુકા છે. અને આ જમણી બાજુએ છે તે, અને એમની ફ્રન્ટ, અને આ એનો પેનોરેમિક વ્યૂ છે કે જેમાં ત્રણે ત્રણ ફ્રન્ટની બારીઓ દેખાય છે. અને ડાબી બાજુએ જે ત્રણ બારીઓ છે, નાની બારી ને બે મોટી બારી, તે બારીઓ સંસ્કૃત પાઠશાળા તરફની બારીઓ છે. અને આ સામેની બારીઓ છે જેમાં પેલા બે ફોટાઓ મૂકેલા છે આપણે આગળ જોયા તે. અને સાઈડની દિવાલો પર આ બધા તકતીઓ મૂકેલી છે, થાંભલાઓ તે છે. એના પછી આ એ જ ફોટો છે અને આ કોન્ટ્રાક્ટર રિપ્રેઝેન્ટેટિવ ઉભેલા છે અને તે બાંધેલી છે, તે બધું દેખાય છે. અને આ ત્રણ બારીઓ છે જ્યાંથી આ જગ્યા દેખાય છે ડાબી બાજુએ, ત્યાંથી નીચે જવાની સીડી છે અને એ આમ ઉપર જાય છે. હવે આ જે નાની બારી છે તે જ્યારે ત્રીજે માળે જવાની જે સીડી હતી તેના લેન્ડિંગ પર આવેલી છે અને એ સીડી ઉપર જતી હતી. અને સીડી ત્રીજે માળે ઉપર જાય પછી કોઈ રૂમ તો હતો જ એક, અને ત્રીજે માળના એ રૂમમાં ગજેન્દ્રશંકર લાલશંકર પંડ્યા અને કૈલાસબેન ગજેન્દ્રશંકર પંડ્યા એ બંને ત્રીજે માળે સુવા જતા હતા હંમેશા, આટલા દાદર ચડીને આટલી ઉંમરે પણ. અને એટલે 84ની આસપાસની ઉંમરો હતી એ લોકોની તે વખતે, એ લોકો જતા હતા. અને તે ત્રીજે માળે જે બારીઓને આ જ પ્રમાણેની બારીઓ બે બાજુ હતી અને સાઈડમાં પણ હતી, જે આપણે અત્યારે અહીંયા નાની બારી જોઈ શકીએ છીએ, અને ઉપર પણ એવી બારીઓ હતી. અને એ હાફ લેન્ડિંગ જે હતું તેની સામે જે નાની બારી છે તેના પર પણ કલરફુલ ગ્લાસીસ હતા. આ છે તે બારી છે, તે પહેલા માળની વચ્ચેની દરવાજાની બહારની સીન છે જ્યાં પેલા છે એ ઝૂંપડાઓ કાઢીને ત્યાં આગળ એ લોકો કંઈક વ્યવસ્થા રહેવાની અને અન્નત રહેવાની ખુલ્લી વ્યવસ્થા. આ કવિ નર્મદના સ્મૃતિમાં જાતની પ્રવૃત્તિ થઈ શકે એને માટે કરવા, અને તે થશે ત્યારે આ મકાનની વૃદ્ધિ, એની જે આખી પ્રવૃત્તિની જે શક્યતા છે તેમાં વધારો થશે અને એને લીધે એ વધારે કાર્યક્ષમ બનશે. હવે આ પણ આ બારી ફ્રન્ટના એરિયાની છે, જે પાલક બાંધેલી છે તે આપણે જે નથી દેખાતી બાજુની દિવાલ પર, તે એમના પેલા બે ફોટાવાળી દિવાલ છે કવિ નર્મદના. અને ત્યારબાદ આ ફ્રન્ટનું આખું આ દેખાવ છે, જેમાં સાઈડમાં પણ તમે જોઈ શકો તો બારીઓ છે, ફ્રન્ટમાં પણ બારીઓ છે. અને આ જય જય ગરવી ગુજરાત, દીપે અરુણ પ્રભાતને વચ્ચે સરસ્વતી મંદિર લખેલું છે. અને આ અંદર દાખલ થવાનો મેઇન ગેટ છે અને એમાં થઈને આપણે અંદર દાખલ થઈએ છીએ. અને આ સુંદર મકાનની અંદર હવે બહારથી લોકો ટૂર બનાવીને અંદર જોવા પણ આવે છે, અને એમાં હજુ વધારે કંઈક બધી વ્યવસ્થાઓ થવાની છે એવું જાણવા મળ્યું છે. અને આ બધી જે માહિતી છે તે આપણને અભિજીતભાઈએ ઉપલબ્ધ કરાવી છે, અને એમના મારફતે જ આ બધું રેકોર્ડિંગ અને આ બધું થઈ રહ્યું છે. અને એમણે
ચાર પાંચની પણ છ સાત કલાક આમાં ખર્ચ્યા છે એમણે, ને આ આખી વિડીયો તૈયાર કરી છે આપ સૌને જોવા માટે. અને એ જોઈને આપ ચોક્કસ બીજાને આ પ્રમાણેની માહિતી આપતું આ જે વિડીયોનું અમારી સંભાષણ કે જે કંઈ ફોટાઓ બધું મોકલી આપશો, તો નર્મદ પ્રત્યે આપણો જે પ્રેમ છે તે આપણે બધા માણી શકીશું.